બહુ સરસ મજાના એવા જોડિયા શબ્દોની વાત કરવાની છે. નમસ્કાર મિત્રો, ખબર છે .com ના ધ વર્લ્ડ ઓફ વર્ડ્સમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક બહુ સરસ મજાના એવા જોડિયા શબ્દોની વાત કરવાની છે, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું રિધમિક કોમ્પાઉન્ડ્સ. રિધમિક કોમ્પાઉન્ડ્સ એ ઇન્ફોર્મલ વાતચીત જે કહેવાય, મિત્રો સાથે અથવા ફેમિલીમાં તમે વાત કરતા હોય તો આવા રિધમિક કોમ્પાઉન્ડ્સ ઘણા બધા વપરાય છે. આજે આપણે એક નાનો સેટ એમાંથી લઈશું, તો ચાલો શરૂ કરીએ. સૌ પ્રથમ રિધમિક કોમ્પાઉન્ડ છે હર્લી બર્લી. હર્લી બર્લી એટલે જેમાં ખૂબ જ ઘોંઘાટ થતો હોય તેવી કંઈ પ્રવૃત્તિ. ફોર એક્ઝામ્પલ, કોઈ એમ કહે કે મને આ શહેરનો ઘોંઘાટ પસંદ નથી, તો આઈ ડોન્ટ લાઈક ધ હર્લી બર્લી ઓફ ધ સિટી લાઈફ. યા, તમે એરપોર્ટ પર જાઓ તો યુ કેન એક્સપિરિયન્સ ધી હર્લી બર્લી ઓફ ધી એરપોર્ટ. ખૂબ જ ઘોંઘાટ હોય, ખાસી બધી પ્રવૃત્તિઓ ચાલતી હોય, એક્ટિવિટીઝ ચાલતી હોય, હર્લી બર્લી. ત્યાર પછી વિલી નીલી. તમારી ઈચ્છા હોય કે નહીં હોય, કેટલું કામ તમારે કોઈક વાર કરવું પડતું હોય છે, તો વેધર યુ વોન્ટ ઇટ ઓર નોટ, તમારે કંઈક કામ કરવું પડે. ફોર એક્ઝામ્પલ, આઈ વોઝ ફોર્સ્ડ વિલી નીલી ટુ એક્સેપ્ટ ધ પ્રપોઝલ. એટલે મારી ઈચ્છા નહોતી પણ મારે એ પ્રપોઝલ એક્સેપ્ટ કરવી પડી, મને ફરજ પડી. રાઈટ, મારે પાર્ટીમાં હાજરી નહોતી આપી પણ આઈ અટેન્ડેડ વિલી નીલી ધેટ પાર્ટી. ત્યાર પછી નીટી ગ્રીટી. કોઈ પણ પરિસ્થિતિ હોય એની અંદર જે બધી નાની નાની બારીકાઈઓ હોય, નીટી ગ્રીટી, નાની નાની વસ્તુઓ. આમ નીટ અને ગ્રીટ શબ્દ છે એ બંનેના અર્થ તમે ડિક્શનરીમાં જોઈ લેજો, NIT નીટ અને GRIT ગ્રીટ. એ બે શબ્દોના અર્થ જો તમને ખબર પડે તો તમે આ નીટી ગ્રીટી સહેલાઈથી સમજી શકશો. એ તમારું હોમવર્ક થઈ ગયું. એટલે ધ બેસિક્સ ઓફ એની સિચ્યુએશન ઓર એની ફેક્ટ્સ ઓર એની ઇશ્યુ. રાઈટ, ધ બેસિક્સ, ધ ફંડામેન્ટલ્સ. આપણે કોઈ પ્રોજેક્ટ માટે ઉપર છેલ્લી બધી વાતો કરી હોય અને આપણે કહીએ કે નાવ વી વોન્ટ ટુ સ્ટાર્ટ ધેટ પ્રોજેક્ટ, સો લેટ્સ ગેટ ડાઉન ટુ ધ નીટીગ્રીટી ઓફ ધ પ્રોજેક્ટ. એટલે વસ્તુ ક્યાંથી લાવશું, કેવી રીતે કંઈક વસ્તુ બનાવશું, કયા મશીન લઈશું, તો એકચ્યુઅલ જે બધી બાબતો હોય, ફંડામેન્ટલ્સ, સમથિંગ વેરી ઇમ્પોર્ટન્ટ. આપણે આ જે સિરીઝ છે ધ વર્લ્ડ ઓફ વર્ડ્સની, એમાં શેની વાત કરીએ છીએ? વી આર ટોકિંગ અબાઉટ ધ નીટીગ્રીટી ઓફ ઇંગ્લિશ વોકેબ્યુલરી. ત્યાર પછી હિગલડી પીગલડી. સાંભળવામાં પણ આ બહુ સરસ લાગે એવો ફ્રેઝ છે, કોમ્પાઉન્ડ છે હિગલડી પીગલડી. તમે કોઈકના ઘરે જાઓ અને બધા કપડાઓ બધા વેર વિખેર પડેલા હોય, પુસ્તકો બધા વેર વિખેર પડેલા હોય, અનટાઈડી સિચ્યુએશન હોય, તો એને તમે એમ કહી શકો કે હિઝ રૂમ વોઝ ઇન હિગલડી પીગલડી કન્ડિશન. એવરીથિંગ ઇન હિઝ હાઉસ ઇઝ હિગલડી પીગલડી. કોઈ જ વસ્તુ વ્યવસ્થિત હોય જ નહીં. ત્યાર પછી ટીપટોપ. અગાઉનું જે રિધમિક કોમ્પાઉન્ડ હતું એનાથી આ વિરુદ્ધ છે. અહીંયા બધું જ એકદમ બહુ જ સરસ હોય, ટીપટોપ કન્ડિશનમાં હોય. એવરીથિંગ ઇન હિઝ હાઉસ વોઝ ઇન ટીપટોપ શેપ, પરફેક્ટ કન્ડિશન, કોઈ જ પ્રોબ્લેમ નહીં, એક્સલન્ટ. હંકીડોરી. ઘણીવાર તમે કોઈ ઇંગ્લિશ મૂવી કે કોઈ સિરીઝ જોતા હો તો તમે કદાચ આ કોમ્પાઉન્ડ સાંભળ્યું હશે. કોઈ વ્યક્તિને પૂછે કે હાઉ ઇઝ એવરીથિંગ, તો એવરીથિંગ ઇઝ ફાઇન, એવરીથિંગ ઇઝ હંકીડોરી. સો હંકીડોરી મીન્સ એવરીથિંગ ઇઝ પરફેક્ટ, ફાઇન, સેટિસ્ફેક્ટરી, નો પ્રોબ્લેમ્સ, નો કમ્પ્લેન્ટ્સ. પ્લેઝન્ટ, પોઝિટિવ સિચ્યુએશન બતાવવા માટે હંકીડોરી વપરાય. એવરીથિંગ ઇઝ હંકીડોરી. હેન્કી પેન્કી, અનધર વેરી ઇન્ટરેસ્ટિંગ કોમ્પાઉન્ડ, હેન્કી પેન્કી. હેન્કી પેન્કી આમ સામાન્ય રીતે નેગેટિવ કોઈ પરિસ્થિતિ બતાવવા માટે વપરાય. કોઈ અનએક્સેપ્ટેબલ ડિસઓનેસ્ટ બિહેવિયર કોઈ હોય, કોઈ પૈસાની લેવડદેવડ ખાનગીમાં છુપી રીતે ખોટી રીતે થતી હોય, અથવા કોઈ રોમેન્ટિક એક્ટિવિટી એ થતી હોય,
જે અયોગ્ય હોય, તો એના માટે આપણે એમ કહીએ કે દેર વોઝ સમથિંગ હેન્કી પેન્કી ગોઈંગ ઓન ધેર. કોઈ નવી ઓફિસમાં તમે જાઓ, નવી જોબ, તમારી નવી જોબ સ્ટાર્ટ થઈ હોય, તો તમારા બોસ કહેશે નો હેન્કી પેન્કી હિયર ઇન ધીસ ઓફિસ. અને લાસ્ટ છે વિશી વોશી. કેટલાક વ્યક્તિઓના જે વિચારો હોય તે બહુ દ્રઢ નહીં હોય, ઢીલા પોચા હોય, વિશી વોશી હોય. કેટલાક પ્લાન્સ એવા હોય જે બહુ ક્લિયર કટ નહીં હોય, વિશી વોશી હોય. કલર્સ એવો હોય, થોડા ઝાંખા કલર હોય, આપણને બહુ ગમે નહીં તેવા, વિશી વોશી. એટલે સમથિંગ દેટ લેક્સ ઇન કલર, નો ફર્મ આઈડિયાઝ, નો સ્ટ્રોંગ થોટ્સ ઓર પ્લાન્સ. તો વિશી વોશી, ઢીલું પોચું હોય, કાચું હોય, બહુ મજા નહીં હોય. તમારા સપોર્ટર્સ ધારો કે વિશી વોશી હોય તો તમે જીતવાના નથી. યુ નીડ સ્ટ્રોંગ સપોર્ટર્સ, ધેન ઓનલી યુ કેન એક્સપેક્ટ અ વિક્ટરી. તો એકવાર ક્વિકલી આપણે રિવાઇઝ કરી દઈએ. હર્લીબર્લી, બહુ જ નોઇઝી એક્ટિવિટી હોય, વિલીનીલી, તમને ગમે કે નહીં ગમે તમારે કોઈ એક કામ કરવું પડે. નિટીગ્રિટી, જે ફંડામેન્ટલ્સ હોય, પાયાની જરૂરિયાત હોય, વસ્તુ હોય, બેસિક ફેક્ટ્સ હોય. હિગલડી પિગલડી, બધું અસ્તવ્યસ્ત, વેર વિખેર પડેલું હોય. ટીપટોપ, પરફેક્ટ, એક્સલન્ટ કન્ડિશનમાં હોય. હંકી ડોરી, એવરીથિંગ ઇઝ ઓકે, ફાઇન, નો પ્રોબ્લેમ. હેન્કી પેન્કી, કંઈક ડિસઓનેસ્ટ, અયોગ્ય એવું ટ્રાન્ઝેક્શન, ફાઇનાન્શિયલ થતું હોય કે રોમેન્ટિક એક્ટિવિટી કંઈ કરતા હોય, સેક્સ્યુઅલ, વિચ ઇઝ નોટ ગુડ, ઇટ્સ અ નેગેટિવ ફ્રેઝ કોમ્પાઉન્ડ. વિશી વોશી, ઢીલું પોચું, કાચું હોય, સ્ટ્રોંગ નહીં હોય, ફર્મ નહીં હોય. ઓકે, થેન્ક યુ વેરી મચ. તમને જો આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને કે સગા સંબંધીઓને ખાસ જણાવજો. આવા લગભગ 13 વિડીયો ઓલરેડી આગળ અપલોડ થઈ ચૂક્યા છે, આ 14મો વિડીયો છે આજે. તો અગાઉના વિડીયો પણ ખાસ જોજો, બહુ જ કાળજીપૂર્વક બનાવવામાં આવે છે. અને તમને રસ પડે તેવી અંગ્રેજી ભાષાની માહિતી પીરસવાનો અહીંયા પ્રયત્ન કરવામાં આવે છે. આપના કોઈ સૂચન હોય તો અમને ચોક્કસ જણાવજો. આ વોટ્સએપ પર તમે ફીડબેક પણ આપી શકો, તમારા ક્વેશ્ચન્સ પણ પૂછી શકો છો. સુરતથી ધર્મેન્દ્ર શેઠના, નમસ્કાર.